નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું પરમહર્સર આપનું સ્વાગત કરું છું આપણે ગુજકેટ રેપિડ રિવિઝન એટલે કે લાસ્ટ મિનિટ રિવિઝન બેચ જે શરૂ કરી છે જેની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 3 ની વાત કરીશું ચેપ્ટર નંબર 3 એટલે કે વિદ્યુત પ્રવાહો તો વિદ્યુત પ્રવાહો ની અંદર આપણે વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પ્રવાહ કુલ ત્રણ પ્રકારના કેટલા પ્રકારના બાળકો ત્રણ પ્રકારના પહેલું આવે સ્થાયી પ્રવાહ સ્થાયી પ્રવાહ એટલે શું તો કે એક ફોર્મ્યુલા સિંગલ ફોર્મ્યુલા યાદ રાખો કયો q બરાબર it કોને it ખબર નહી પણ q બરાબર it જેમાં i ને કરતા બનાવો તો શું થાય q dt t આગળ વાત કરીએ સ્થાયી પ્રવાહ પછી સરેરાશ પ્રવાહ તો સરેરાશ પ્રવાહ એટલે ફોર્મ્યુલા જ બનશે પણ આની અંદર આપણે ફેરફાર વિદ્યુત સમયની સાપેક્ષે વિદ્યુત ભારમાં જો ફેરફાર થતો હોય

અને આની અંદરથી આપણે ડીક્યુ ને જો કરતા બનાવીએ ત્રણે ત્રણ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવા જરૂરી છે ડીક્યુ ને કરતા બનાવીએ તો થાય આ વિદ્યુત ભાર જોઈતો હોય આય આપેલો હોય વિદ્યુત ભાર જોઈતું હોય તો સંકલન કરવું પડે કોનું તો કે આઈ નું સંકલન કરો ઘણા બધા એમસીક્યુ જે છે કઈક આ પ્રમાણે પૂછાતા હોય છે કે ભાઈ ક્યુ આપેલ છે કે ભાઈ ક્યુ બરાબર ફોર્ટી ટી સ્કવેર માઇનસ ટુ ટી પ્લસ થ્રી આપેલ છે ટી બરાબર એક સેકન્ડે અથવા તો બે સેકન્ડે

ચલો ફટાફટ નોટ કરો વિદ્યુત પ્રવાહ પછી આપણે આગળ લઈએ વિદ્યુત પ્રવાહ પછી તો આ સૂત્ર વિદ્યુત પ્રવાહને રિલેટેડ થઈ ગયા હવે આપણે નવી ભૌતિક રાશિઓ જે છે એની વાત કરીએ વિદ્યુત પ્રવાહ ઘનતા તો ખાસ કરીને વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે થાય શું જે એને અનુરૂપ ફોર્મ્યુલા શું છે આ એને રિલેટેડ તો કે આઈ બરાબર જા આઈ એમ ગોઈંગ આઈ એમ ગોઈંગ આઈ બરાબર જા એમાંથી જેને કરતા બનાવો તો જે બરાબર શું થાય આઈ બાય એ આનો એકમ લખવો હોય મારે તો આનો એકમ શું થાય તો કે એમ્પિયર ના છેદમાં મીટર સ્ક્વેર પારિમાણિક સૂત્ર લખવું હોય આવું બધું પૂછાયું નાની નાની વસ્તુ જ ગુજકેટમાં પૂછાતી હોય છે એમ્પિયર એટલે એ વન મીટર સ્ક્વેર એટલે એલ ટુ એટલે એ વન એલ ટુ L minus 2 આવું પારિમાણિક સૂત્ર પ્રવાહ ઘનતામાં થઈ શકે તો પ્રવાહનો ઘનતાનો ફોર્મ્યુલા થાય I બરાબર જા ખાસ યાદ રાખજો I એમ going I બરાબર જા પ્રવાહ ઘનતા પછી આપણે વાત કરીએ અવરોધની તો આખો ઓહમનો નિયમ છે તો ઓહમના નિયમની અંદર આપણે ભણ્યા કેવી રીતે યાદ રાખું ઓહમનો નિયમ જો આરતે યાદ રાખો વી આઈ આર તો આઈ બરાબર શું થાય તો કે વી બાય આર આર બરાબર શું થાય વી બાય આઈ તો ને કરતા બનાવીએ તો આર બરાબર શું થાય બાળકો ના છેદમાં આઈ તો આ થઈ ગયો ઓહમનો નિયમ અને આ થઈ ગયો અવરોધનું સૂત્ર પછી ત્યારબાદ અવરોધ કોના કોના સંપ્રમાણમાં ચલે છે તો કે આર ચલે છે લંબાઈના હોય છે આર ચાલે છે ક્ષેત્રફળ ક્ષેત્રફળના આર ચલે છે ટી સંપ્રમાણમાં હોય છે અને પ્રેશર ખાસ યાદ રાખજો નવું છે દબાણના પણ સંપ્રમાણમાં હોય છે તો આ તમને ચલનના એમસીક્યુ પણ પૂછી શકે સાથે આપણે વાત કરીએ આ બંનેને ટાર્ગેટ કરી અને એક ફોર્મ્યુલા બનાવીએ

અર્ધવાકમાં પાછું તાપમાન અલગ થઈ જાય દબાણ ઉપર પણ આધાર રાખે છે તો અવરોધકતા તો ખાસ કરીને અહીંયા હું લખું છું અવરોધકતા અવરોધકતા વિશિષ્ટ પ્રતિરોધ પણ કહેવામાં આવે છે ઘણા બધા નામ છે વિશિષ્ટ પ્રતિરોધ આનો એકમ લખવું છે મારે તો સર પેલા આનો એકમ તો કયો અવરોધનો એકમ શું થાય તો કે ઓહમ અવરોધનો એકમ બાળકો શું થાય ઓહમ થાય

મીટર એડ કરો એટલે એલ થ્રી થઈ જાય એટલે આનું પારિમાણિક સૂત્ર શું થાય એમ વન એલ થ્રી ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ તો આ બધું જે છે યાદ રાખવાનું છે એમસીક્યુ માં તમને અવારનવાર આવા નાના નાના પ્રશ્નો જે છે પૂછાતા હોય છે ગુજકેટ ની અંદર ચલો આને પણ નોટ કરો વિદ્યુત પ્રવાહ ઘનતા અવરોધ અને અવરોધકતા વિશે વાત કરીએ આપણે આગળ લઈએ નોટ કરો એટલે પોઝ કરી અને આરામથી લખવાનું લખી અને મેમોરાઈઝ કરશો નહી આ કાંઈ કામની વસ્તુ નથી હવે આપણે વાત છે અવરોધકતાની વાત કરી કે સર અવરોધકતા જે છે છે એ કોના ઉપર આધાર ખાસ યાદ રાખજો તમને અવરોધ કે અવરોધકતા છે છે બે અલગ સર તો અવરોધકતા કોના ઉપર આધાર રાખે તો કે અવરોધકતા જે છે તાપમાન પર આધાર રાખે છે દબાણ પર આધાર રાખે છે આધાર એટલે કે દબાણ પર આધાર રાખે છે પરંતુ કોના ઉપર આધાર રાખતી નથી તો કે પરિમાણ પરિમાણ રાખજો હવે વાહકનો વાહકની અવરોધકતા મેળવો યાદ રાખવાનું વાહક વાહકની અવરોધકતામાં કઈ ફેર પડે નહીં કેમ તો કે પરિમાણ પર આધારિત નથી પરિમાણ એટલે શું તો કે લંબાઈ ક્ષેત્રફળ એના ઉપર આધારિત નથી કોણ અવરોધકતા અવરોધ આધાર રાખે છે પણ અવરોધકતા આધાર રાખતી નથી ખાસ યાદ રાખજો અવરોધ પૂછ્યું છે કે અવરોધકતા પૂછ્યું છે જેમ પૂછ્યું છે લખ્યું અવરોધકતા આપણે અવરોધ સમજીન કરી નાખીએ તો સોલ્વ મીન્સ આપણો આન્સર ખોટો પડે હવે આપણે વાત કરીએ કે ખાસ કરીને આવા પ્રશ્નો પૂછાતા હોય છે અવરોધ માટેના કે અવરોધ પહેલા આર હતો હવે શું કરીએ છીએ તો કે ઘણા બધા ફેરફાર કરીએ છીએ જો તમને સમજાવું કે અવરોધની અંદર તમને એવું કહેવામાં આવે કે અવરોધ પહેલા મીન્સ પહેલાં એક વાહકની લંબાઈ એલ હતી લંબાઈને રિલેટેડ લઈએ તો લંબાઈ એલ હતી હવે એને ખેંચીને બમણી કરવામાં આવે તો લંબાઈને રિલેટેડ લંબાઈને રિલેટેડ ક્ષેત્રફળના રિલેટેડ પછી અહીંયા આપણે લખીશું ત્રીજ્યાને રિલેટેડ અને અહીંયા લખીશું આપણે ડાયામીટર એટલે કે વ્યાસના રિલેટેડ તો આના રિલેટેડ ફોર્મ્યુલા શું બને તો આના રિલેટેડ ફોર્મ્યુલા બને આર ડેશ નવો અવરોધ કેટલો થાય તો કે એન સ્કવેર આર જેટલો થાય તમને કે લંબાઈ બમણી કરવામાં આવે તો એન બરાબર બે લઈ લ્યો લંબાઈ ત્રણ ગણી કરવામાં આવે તો ત્રણ લઈ લ્યો ક્ષેત્રફળમાં શું લખવાનું તો કે આર ડેશ બરાબર લખવાનું આરના છેદમાં એન સ્ક્વેર ત્રિજ્યામાં શું લખવાનું પછી તમને એકાદ એમ સિક્યુર લઉં ટેન્શન ન લો આર ડેશ બરાબર ત્રીજીયાના કેસમાં શું થાય તો કે ત્રીજાના કેસમાં થાય આરના છેદમાં એન રેસ ટુ ફોર

તો નવો અવરોધ મેળવો તો નવો અવરોધ જો અવરોધ ક્ષેત્રફળ આ ફોર્મ્યુલા તો આર ડેસ બરાબર શું થાય આર ના છેદમાં એન સ્ક્વેર જૂનો અવરોધ કેટલો તો સો નવો અવરોધ તો કે એન બરાબર બે ગણો કરો એટલે બે નો સ્ક્વેર એટલે હંડ્રેડ ડિવાઈડેડ બાય ફોર કેટલું થાય પચીસ એનો મતલબ કે નવો અવરોધ હવે પચીસ થઈ ગયો પેલા હંડ્રેડ હતો હવે કેટલો થશે ટ્વેન્ટી ફાઈવ તો આવા પ્રકારના એમસીક્યુ તમને અવરોધ આધારિત પૂછાતા હોય છે ટકાવારી પણ આધારિત પૂછાતા હોય છે અને ઘણા આધારિત પણ પૂછાતા હોય છે નોટ કરો તો અવરોધ અને અવરોધકતા એક ટકાવારી વાળો પણ લઈ લઈએ કદાચ ટકાવારી વાળો પૂછાય તો કેવી રીતે પૂછાય ઇન્ક પૂરી લઈએ બીજું કે આ લેક્ચર જો તમને ગમતો હોય બરાબર છે મારા થ્રુ તમને કંઈક હેલ્પ મળતી હોય તો લાઈક કરો અને શક્ય હોય તો ગુજકેટમાં જેટલા વિદ્યાર્થીઓ તમારી સાથે ભણતા હોય ગ્રુપ હોય વોટ્સએપમાં શક્ય હોય તો શેર કરો જેનાથી બધાને લાભ મળી શકે તો આપણે વાત કરતા હતા અવરોધ તો તમને એવું કીધું કહેવામાં આવે કે શરૂઆતમાં અવરોધ આર હતો હવે તેને ખેંચીને ખેંચીને બાર ટકા લંબાઈમાં વધારો કરવામાં આવે વધારો કરવામાં આવે તો નવો અવરોધ કેટલો થાય એટલે આર જોઈએ છે પણ આ ટકા છે ખાસ યાદ રાખજો જે લાસ્ટ ભણ્યા ને એ કેવું હતું ગણા હતા એન ગણા હતા બે ગણા ત્રણ ગણા બીજા ભાગનું ત્રીજા ભાગનું પણ અહીંયા બાર ટકા લંબાય છે કેમ કરવાનો તો વધારો કરવો છે જો વધારો હોય તો હંડ્રેડ પ્લસ ટ્વેલ્વ કરો આજ વસ્તુ અહીંયા ઘટાડો હોય તો હંડ્રેડ માઇનસ ટ્વેલ્વ કરવાના તો હંડ્રેડ પ્લસ ટ્વેલ્વ કેટલા થાય એકસો ને બાર ટકાવાળી ટકાને દૂર કરવા હોય તો એકસો બાર ભાગ્યા સો કરવાના એકસો બાર ભાગ્યા સો કરો સો કરો એટલે એક પોઈન્ટ બાર થાય હવે એક પોઈન્ટ બાર જે મળે એનો તમારે સ્કવેર કરવાનો છે શું કરવાનો છે સ્કવેર એ જે આન્સર મળે એ આન્સર મળે જે પણ કઈ આન્સર મળે ધારો કે આન્સર એમાંથી માઇનસ વન કરી દો અને એને મલ્ટિપ્લાય સો કરી દો એટલે તમારો ફાઈનલ આન્સર આવી જશે ચલો ક્લિયર તો આ પ્રમાણે તમે ટ્રાય કરશો અહીંયા મારી પાસે કેલ્ક્યુલેટર નથી એટલે કેલ્ક્યુલેટર મેં વહેલું નથી તમે ટ્રાય કરજો એક પોઈન્ટ એકસો નો સ્કવેર કરવાનો બરાબર છે એ સ્કવેર કર્યા પછી તમારે શું કરવાનું એમાંથી એક બાદ કરો બાદ કરી અને ગુણાકાર સો કરો એટલે સો ટકા તમારો આન્સર આવી જશે કે ભાઈ એટલા ટકા નવો વધારો થશે ચલો આને પણ નોટ કરી આગળ લઈએ ઘટાડો હોય તો માઈનસ કરવાનો સો માંથી બાદ અને વધારો હોય તો એડ કરો હવે એના પછી આપણે ડ્રિપ્ટ વેગની વાત કરીએ ડ્રિપ્ટ વેગ એટલે થાય વીડી તો વીડી નો ફોર્મુલા શું

વીડી બરાબર એલ ડિવાઇડેડ બાય ટી ઈ ક્યારેક આવું પૂછે કે આ ઇલેક્ટ્રોન ને અહીંયા થી અહીંયા પહોંચતા કેટલો સમય લાગશે વાહક ની લંબાઈ આપી છે તો તમે આને મોડિફાઈ કરી શકો આ રીતે આમાં હજી મોડિફાઈ કરી શકો ધારો કે તમને પ્રવાહ ઘનતા આપી છે તો આઈ બાય એ આ ને નીચે લાવો જો આઈ બાય એ આ ને નીચે લાવો શું થાય એન વીડી ઈ અને આઈ બાય એ ને કહેવાય શું હમણાં જ લખ્યું આપણે કે આઈ બાય એ ને પ્રવાહ ઘનતા કહેવાય આઈ બરાબર જા તો જે બરાબર શું લખી શકાય એન વીડી તો આ બધા સૂત્રોની જ રમત છે જેટલા સૂત્ર તમને આવડતા હશે એટલા જ તમે એમસીક્યુ સારી રીતે પ્રયત્નથી સોલ્વ કરી શકશો ચલો ડ્રિફ્ટ એક વિશે એટલે લખી નાખો i બરાબર ના આવડે યાદ રાખવાનું છે ત્યારબાદ એક મહત્વનો ફોર્મ્યુલા જે છે કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર એટલે કે e અને અવરોધકતા અવરોધકતા રો વચ્ચેનો એક સંબંધ છે અતો તો હજી એક છે અવરોધકતા અને વિદ્યુત પ્રવાહ ઘનતા વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કે જે તો આનો એક મસ્ત ફોર્મ્યુલા છે યાદ યાદ યા ખાસ યાદ રાખજો એવરી ડે E is equal to rho J બહુ ખતરનાક ફોર્મ્યુલા છે ને મોસ્ટલી યુઝ થતો હોય છે યાદ રાખજો E બરાબર રોજે એવરી રોજે એટલે ડેલી યાદ રાખવામાં બહુ સરળ રહે ઈ બરાબર સિગ્મા આપેલું છે તો તમને ખબર હોવી જોઈએ કે રો બરાબર શું થાય વન અપોન આ અવરોધકતા છે વાહકતા છે અવરોધકતા ને વાહકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો તમે અહીંયા આગળ જેને કરતા બનાવો તો સિગ્મા ઈ લખી શકાય જે મ્યુ કહેવાય અને મ્યુ નો ફોર્મ્યુલા હું તો કે VD અને E ના ગુણોત્તરને મોબિલિટી કહેવાય તો મોબિલિટી નો એકમ તો જોઈએ એકમ શું થાય તો કે મીટર પ્રતિ સેકન્ડ અને વિદ્યુત ક્ષેત્રનો એકમ શું તો કે ન્યૂટન પ્રતિ કુલમ

વીડી નો ફોર્મ્યુલા ઓલરેડી યાદ હોય તો તમે આ ફોર્મ્યુલા ત્યાં સુધી અહીંયા સુધી પહોંચી શકો પણ મોસ્ટલી ગુજકેટ ની અંદર બેઝિક ફોર્મ્યુલા થી જ એટલે કે બેઝિક ફોર્મ્યુલા અહીંયા સુધી પહોંચાડતા નથી બેઝિક ફોર્મ્યુલા ના જ એમસીક્યુ પૂછાતા હોય છે તો તમે ઈ બરાબર રોજે યાદ રાખો મ્યુ બરાબર વીડી બાય ઈ વીડી બાય ના ગુણોત્તર ને શું કહેવાય મોબિલિટી તરીકે ઓળખવામાં આવે છે ચલો આને પણ નોટ કરો ત્યારબાદ ચેપ્ટર નંબર 3 થોડુંક લાંબુ છે ઘણા બધા ફોર્મ્યુલા છે

સમાંતર જોડાણ તો અવરોધોનું સમાંતર જોડાણ એટલે શું થાય એક આર વન બીજો આર બરાબર છે આ બે અવરોધો જે છે એ સમાંતર જોડેલા છે ઓકે તો આનું આર ઇક્વિલન્ટ શું થાય તો કે વન અપોન આર વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ અથવા તો એનો આપણે સિમ્પ્લિફિકેશન ડાયરેક્ટ કરીએ તો ઉપર ગુણાકાર નીચે સરવાળો યાદ જ છે આની અંદર મહત્તમ અવરોધ મળે એન અવરોધો જોડેલા હોય તો એન અવરોધો જોડેલા હોય અને સમાન હોય તો શું થાય આ એનઆર થાય એટલે મહત્તમ મળે અને આની અંદર આર કેવી લઈએ સમાન હોય અને સમાંતરમાં હોય તો આર બાય એન થાય આવો એક એમસીક્યુ પૂછણ હતો કે ભાઈ આ છે મિનિમમ આ મેક્સિમમ છે અને આ કેવો મળશે તમને આર ઇક્વલ ટુ મિનિમમ મળશે તો મેક્સિમમ અને મિનિમમ વચ્ચેનો ગુણોત્તર મેળવો તો આ એનઆર છે અને આ શું છે આર બાય એન आरआर कैंसिल छेदનો છેદંશમાં આન્સર શું આવે n² એટલે તમારો આન્સર જે છે n² આવી શકે બીજું હજી આની અંદર આપણે થોડું ડિટેલ લઈએ પ્રવાહ જે છે ધારો કે આર તે i1 અને i2 મેળવવા હોય તો કેવી રીતે મેળવી શકે i1 ને i2 જોઈતા હોય તો i1 બરાબર શું થાય આ કેસની અંદર તો કે મુખ્ય પ્રવાહ i લઈ લ્યો નીચે બંને અવરોધનો સરવાળો r1 r2 અને ઉપર શું લેશો તો કે i1 ની વાત કરતા હોય તો નીચેનો અવરોધ લેવાનો r2

બરાબર પરંતુ એક બેટરી દસ વોલ્ટ ની છે અને અહીંયા એકસો દસ વોલ્ટ ની બેટરી છે તો પ્લસ સાથે પ્લસ જોડેલું છે એનો મતલબ કે આ બેટરી આને ચાર્જિંગ કરે છે તો આનો આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય ને તો આપણે શું લખવાનું એફસીલોન પ્લસ આઈ આર લખવાનું જ્યાં આર શું છે તો કે આર જે છે એને કહેવાય આંતરિક અવરોધ કોનો તો કે બેટરીનો આંતરિક અવરોધ આના રિલેટેડ પણ ઘણા બધા એમસીક્યુ તમને ગુજકેટમાં પૂછી શકે છે નોટ કરી લ્યો આ પણ ચાર્જિંગ ના કેસ પ્લસ ડિસ્ચાર્જિંગ બાય ડિફોલ્ટ ડિસ્ચાર્જિંગ જ હોય બરાબર છે આપણને ખબર પડી જો ચાર્જિંગ થાય છે ડિસ્ચાર્જિંગ થાય છે ઓકે આગળ વાત કરીએ તો એના પછી આવે છે કિર્ચોફ તો કિર્ચોફ ના બે નિયમો બરાબર છે એક પ્રથમ નિયમ અને એક બીજો નિયમ પ્રથમ નિયમ શું છે તો કે પ્રથમ નિયમ સર સિગ્મા આઈ બરાબર 0 બરાબર છે એટલે કે જંક્શન પાસે કોઈ જંક્શન છે જંક્શન પાસે ભેગા મળતા સર બીજો નિયમ હું છે તો કે કોઈ પણ બંધ ગાળાની લૂપની અંદર વિદ્યુત સ્થિતિમાં શૂન્ય થાય બંધ ગાળાની લૂપમાં વિદ્યુત સ્થિતિમાં હંમેશા કેવો થાય ઝીરો એમાં ટોટલ ચાર નિયમો હતા એક અવરોધના બે નિયમો અને બેટરીના નિયમો તમને સતત ફટાફટ તમને રિવાઇઝ કરાવી દઉં એ બી એ પી ચલો અહીંયા પ્રવાહ જે છે એ એ થી બી ની મારે જવું છે એ થી બી જવું છે દરેક કેસ ની અંદર હું જઈશ એ થી બી બરાબર છે ચલો ચેક કરીએ આ પ્લસ આ માઇનસ આ માઇનસ આ પ્લસ આ એફસીલોન વન સોરી એફસીલોન લખીએ અને એફસીલોન તો મારે જવું છે એ થી બી જવું છે આ બાજુ પ્રવાહ પણ હાર હારે હાર આવે છે તો આનો વોલ્ટેજ શું થાય આનો વોલ્ટેજ વોલ્ટેજ નો આયાર જ લખવાનું છે મારે એ થી પ્રવાહ આમો આવે છે તો આનો વોલ્ટેજ શું ગણી શકાય આનો વોલ્ટેજ શું ગણી શકાય તો કે આયાર જ ગણવાનો પણ પ્લસ કે માઇનસ હામે આવતો હોય તો પ્લસ પ્લસ થી માઇનસ કૂદકો મારીએ માઇનસ એપસીલો માઇનસ થી પ્લસ કુદકો મારીએ પ્લસ પ્લસિલોન ચલો આ તો મેં તમને થિયો સમજાવી હવે આમાં થોડું પ્રેક્ટિકલી વિચારીએ બરાબર છે છે આમાં પ્રેક્ટિકલી કે આ આ એમ્પિયર જાય છે આ ત્રણ ઓમ હતું અને આ બે એમ્પિયર છે આ વોલ્ટ દસ વોલ્ડ હતો આ પાંચ વોલ્ડ છે તો હું લખું સર તો બરાબર ગુણાકાર કરો પાંચ તેરી પંદર પ્લસ કે માઇનસ પ્રવાહની દિશામાં છે મારે જવું છે એથી બી એટલે માઇનસ પંદર આનો વોલ્ટેજ કેટલો થાય તો કે માઇનસ પંદર આનો વોલ્ટેજ કેટલો થાય બાળકો વીએબી તો પ્રવાહ આમો આવે છે તો ત્રણ દુ છ થશે પણ કેવું તો કે હામે આવે એટલે પ્લસ પ્લસ થી માઇનસ કૂદકો માર્યો તો આનો વોલ્ટેજ કેટલો લખવાનો માઇનસ દસ લખવાનો માઇનસ થી પ્લસ કૂદકો માર્યો તો આનો વોલ્ટેજ કેટલો લખવાનો પ્લસ પાંચ લખવાનો બરાબર તો બીજા નિયમ આધારિત તમને એમસીક્યુ એક કરાવ આવો એમસીક્યુ ખાસ કરીને તમને પૂછી શકે ચલો આર તે એક બેટરી આપીશું આ બી પોઈન્ટ આપ્યો છે એ પોઈન્ટ આપ્યો છે તમને આપ્યું છે દસ વોલ્ટની બેટરી છે ચાર ઓમ છે બે ઓમ છે તમને એવું કહે છે આમાંથી કન્ટિન્યુઅસલી બે એમ્પિયર પસાર જે થાય છે તો તમને એવું કીધું છે કે ભાઈ વી એ માઇનસ વીબી મેળવો આવો પ્રશ્ન પૂછે છે તો આમાં કેવી લગાડવો પડે કિર્ચ ઓફ વોલ્ટ એટલે આ નિયમ ટ્રાય કરીએ શરૂઆત પોઈન્ટ છે વીએ કહી દઈએ શરૂઆતના પોઈન્ટ ને વીએ કીધો મારે જવું છે આમ પ્રવાહ આમો આવે છે ચાર દુ આઠ પ્લસ લખું કે માઇનસ લખું હામો આવે પ્લસ લખો સર પ્લસ થી માઇનસ ગયા માઇનસ દસ લખો સર અને પછી વીબી લખવું ઓકે મારે જોઈએ છે વીએ માઇનસ વીબી વીબી આ બાજુ લાવું અથવા તો કેલ્ક્યુલેશન કરીએ વી એ ને ચાર બાર બાર માંથી દસ જાય એટલે શું રહે તો કે બાર માંથી દસ જાય બે રહે વીબી ને આ બાજુ લાવો તો શું થશે જો વી એ વી બી ને આ બાજુ વી બી ઇઝ ટુ આ ટુ આ બાજુ જશે માઇનસ ટુ વોલ્ટ તો તમારો આન્સર આવશે માઇનસ ટુ વોલ્ટ તો આવા પ્રકારના એમસીક્યુ ગુજકેટ ની અંદર પૂછાતા હોય છે કેવીએલ કિચ ઓફ વોલ્ટેજ ના નિયમ ઉપયોગ કરીને કરો નોટ કરો ચલો તો કેસીએલ અને કેવીએલ પછી એક ખાસ કરીને કાર્બન અવરોનો મતલબ બ્લેક બ્રાઉન રેડ ઓરેન્જ યલો ગ્રીન પછી બ્લુ પછી વાયોલેટ ગ્રે અને છેલ્લો છે વ્હાઈટ આ રીતે બીબી રોય ગોઈંગ ટુ બોમ્બે જે જે કેપિટલ અક્ષર લખ્યા છે એમાં જ તમારે લખવાનું છે બરાબર ઇંગ્લિશમાં પણ સમજાયું ગુજરાતીમાં પણ સમજાયું ખાસ કરીને કાર્બન અવરોધો આધારિત કેવી રીતે દાખલા પૂછાય છે તો કે કાર્બન નો તમને કલર કોડ આપ્યો હોય બરાબર છે તમને ટોટલ ચાર કલર આપ્યા હોય તમને કહેવામાં આવે આના ઉપરથી અવરોધ મેળવો ચલો જોઈએ આ પીળો કલર આપ્યો છે આ લાલ આપ્યો છે આ નારંગી આપ્યો છે અને આ જે છે એ તમને સિલ્વર આપ્યો છે

કેટલું ટોલરન્સ છે 10% પ્લસ ઓર માઈનસ 10% તો આ થઈ ગયો તમારો પરિણામી રેઝિસ્ટન્સ એટલે કે કલર કોડ ઉપરથી કલર કોડ ઉપરથી તમે રેઝિસ્ટન્સ મેળવ ઊંધું પણ પૂછે રેઝિસ્ટન્સ ઉપરથી કલર કોડ પણ પૂછી શકે કલર કોડ ઉપરથી રેઝિસ્ટન્સ અને રેઝિસ્ટન્સ ઉપરથી કલર કોડ પૂછી શકે બરાબર તો ખાસ કરીને આજે કાકલાના પીલી વાત જાંબુસ અથવા તો બીબી રોય ગોઈંગ ટુ બોમ્બે વાયા ગેટવે આ તમારે પેપરમાં જ લખી રાખવું આ કઈ યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ લાલ કલર એટલે બે નારંગી એટલે ત્રણ પેપરમાં જોઈ લેવાનું બરાબર ચલો નોટ કરો આને પણ કાર્બન અવરોધો પછી આપણે વાત કરીએ કે કાર્બન અવરોધો પછી એક વચ્ચે એક થયો લઈ ગઈ રહી ગઈ કે ભાઈ તાપમાન ઉપર આધારિત છે અવરોધકતા અથવા તો અવરોધ જે છે એ તાપમાન ઉપર આધારિત છે આનો પણ એક એમ આવવાની શક્યતા પૂરેપૂરી છે કેવી રીતે સમજાવું કે આ ઝીરો ડિગ્રી સેલ્સિયસ છે ઓકે સર ઝીરો ડિગ્રી સેલ્સિયસ ઝીરો ડિગ્રી સેલ્સિયસ એ કોઈ વાહકનું અવરોધ જે છે એ આર ઝીરો હોય બરાબર છે જેમ જેમ તાપમાન વધારતા જે આ છે તાપમાન જેમ જેમ તાપમાન વધારતા જે એમ આન જે વાહકનો અવરોધ જે છે એ વધતું જશે તો કોઈ એક ટી તાપમાને વાહકનો અવરોધ આર હોય તો આપણી પાસે ત્રણ વસ્તુ થઈ ચાર વસ્તુ થઈ કે ભાઈ ટી ઝીરો તાપમાને અવરોધ આર ઝીરો હતો ટી તાપમાને અવરોધ આર છે તો આ ચાર વચ્ચેનો સંબંધ બતાવતું સૂત્ર શું થાય તો કે આર બરાબર આર ઝીરો ઇન્ટુ બ્રેકેટ વન વન પ્લસ આલ્ફા ટી માઇનસ ટી ઝીરો તો આ સૂત્ર આધારિત તમારા એનસીઆરટી ની અંદર લગભગ પાંચ થી છ એક્ઝામ્પલ્સ આપેલા છે મોસ્ટ આઈએમપી છે બધા એક્ઝામ્પલ કરી લેજો સો ટકા પૂછાવાની શક્યતા ખરી બરાબર ભલે લાંબા છે પણ એકાદ એમસીક્યુ આને અંતર્ગત પૂછાય કે ભાઈ આર આપ્યો છે આર ઝીરો આપ્યો છે ટી આપ્યો છે ટી ઝીરો આપ્યો છે આલ્ફા મેળવો આલ્ફા આપ્યો છે આર ઝીરો આપ્યો છે આર આપ્યો છે ટી ઝીરો આપ્યો છે ટી મેળવો ટોટલ આમાં કેટલી ફિઝિકલ ક્વોન્ટિટી છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ માંથી ટોટલ ચાર આપેલી હોય એક મેળવવાની હોય છે તો આને થોડી પ્રેક્ટિસ કરતા પણ આધારિત તમને એક્ઝામ્પલ પૂછી શકે બીજું કે આલ્ફા જે છે તાપમાન ગુણાંક છે કેવું છે તાપમાન ગુણાંક એટલે કે કોએફિશિયન્ટ ઓફ ટેમ્પરેચર કહી શકાય એનો એકમ જે છે ખાસ યાદ રાખજો કેલ્વિન ઇનવર્સ છે કેવું છે કેલ્વિન ઇનવર્સ પારિમાણિક સૂત્ર પૂછાય તમને તો કે માઇનસ વન શું થશે સેલ્સિયસ ઇનવર્સ પણ કહેવાય ને ઇનવર્સ પણ કહેવાય તો તમને આના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછી શકે એનસીઆરટી માં છે એટલે સો આના અનુરૂપ એમસીક્યુ એક સો પૂછી શકે ચલો આને પણ નોટ કરી લો ત્યારબાદ ચેપ્ટર નંબર થ્રી ની અંદર વિસ્ટન બ્રિજ તો વિસ્ટન બ્રિજ આધારિત તો વિસ્ટન બ્રિજ જે છે એ આ રીતે છે વિસ્ટન બ્રિજ

તો મીટર બ્રિજ ના દાખલા પૂછાય તમને બરાબર છે બહુ કે રેર કેસ માં પૂછાતા હોય પણ મીટર બ્રિજ ના દાખલા પૂછાય તો તમારે ખાસ કરીને એટલું તો દોરવું જ તે તો તમને ખબર પડે કે કઈ રીતે સર્કિટ આપેલી છે જો આ રીતે બરાબર અને અહીંથી ગેલોનોમીટર કાઢી અને આ ગેલોનોમીટર અહીંયા જોકી રાખેલી હોય તો આ તટસ્થ બિંદુ તમને આપેલું હોય તો આ આર આપ્યો હોય આ એસ આપ્યો હોય જો આ લંબાઈ એલ હોય તો મીટર છે તો આ લંબાઈ કેટલી થાય તો કે હંડ્રેડ માઇનસ એલ થાય ओके okay. तो बनने बच्चों नो सबन हूँ तो के आने भाई गया सेम टू सेम आर वन भाई आर टू जो आर वन भाई गया आर थ्री किरुष अपने हाँ तो आर ना छेद माइल बराबर आर टू डिवाइडेड बाय आर फोर अरे एस ना छेद मा हंड्रेड माइनस एल अथवा तो क्रॉस मल्टीप्लाई करी लियो तो आर ना छेद मा एस इज इक्वल टू एल ना छेद मा तो आ सूत्र आधारित पण तमने एमसीक्यू पूछी शके नोट करवाने ત્યારબાદ ચેપ્ટર નંબર 3 ની અંદર પોટેન્શિયોમીટર આધારિત એક્ઝામ્પલ પૂછાય છે તો પોટેન્શિયોમીટર કેવી રીતે હોય છે ડ્રો કરીએ નો ડાઉટ આપણી પાસે સમય ઓછો છે પણ ડ્રો કર્યા વગર સમજમાં ન આવે એટલા માટે આપણે ફટાફટ પ્રયત્ન કરીએ કે ડ્રો કરીએ બરાબર છે પોટેન્શિયોમીટર નો વાયર જે છે એ 6 મીટર થી શરૂ કરી અને ગમે એટલો મીટર હોઈ શકે આ એ થી શરૂ કરીને આ બી જેને પોટેન્શિયો મીટર વાયર કહેવામાં આવે છે એ થી બી આને ડ્રાઈવર બેટરી કહેવાય ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે આ કી આપેલી છે આ રેઝિસ્ટન્સ બોક્સ આપેલો છે આર હવે આમાં પહેલું જે છે આપણે સમજવું છે કે ભાઈ બે બેટરી આપીશ તમને એક બેટરી એક બીજી બેટરી આ એફસેલોન વન એફસેલોન ટુ આ બંને બેટરી જે છે એ નો આપણે ઈએમએફ આ વન ટુ અને થ્રી તો પહેલી વખતે ગેલોનોમીટર મીટર વન થ્રી જોડેન કર્યું ત્યારે તમને એલ વન મળ્યું હોય આ સી વન બિંદુ મળ્યું બરાબર વન થ્રી જોઈન્ટ કર્યું ત્યારે શું મળ્યું આપણને તો કે એ સી વન મળ્યું એટલે એલ વન મળ્યું જ્યારે વન થ્રી જોઈન્ટ ટુ થ્રી જોઈન્ટ કર્યું તો તમને સી ટુ બિંદુ મળ્યું એટલે ટુ થ્રી જ્યારે જોઈન્ટ થાય બરાબર છે ત્યારે શું મળે છે તો કે એ સી ટુ બરાબર એલ ટુ મળશે તો બંને સેલના ઇએમએફ એક લેન્થ વન અને લેન્થ ટુ પાક્કું મળશે તો

બીજો ઉપયોગ જે છે આંતરિક અવરોધ મેળવવા માટે તો આંતરિક અવરોધ મેળવવા માટે ચલો આકૃતિ દોરી દઉં કઈ વાંધો નહીં આંતરિક અવરોધ મેળવવા માટે અહીંયા આગળ સેમ ટુ સેમ એક અવરોધ આપેલો હતો રેઝિસ્ટન્સ બોક્સ લીધેલું છે કોઈ વાંધો નહીં રેઝિસ્ટન્સ બોક્સ લીધેલું છે અહિયાં કી આપેલી છે અને અહીંયા આગળ એક બેટરી આપી છે જેનો આંતરિક અવરોધ આર છે એફસીલોન અને પછી ગેલોનોમીટર જોડેલું છે આ રીતે ગેલોનોમીટર અહીંયા હોય એક જોડે બરાબર અહીંયા ન હોય તો જ્યારે કી ઓપન હોય હવે આ કાઢી નાખીએ આપણે નોટ કરી લેજો સાથે સાથે જ્યારે કી ઓપન હોય કે સર સમય તો આપતા નથી કી ઓપન ઓપન એટલે કે ખુલ્લી કળ છે ખુલ્લી કળ છે ત્યારે આમાંથી પસાર થતો હોય બરાબર છે ત્યારે તમને એસી વન મળશે ને લેન્થ વન મળશે કે જ્યારે બંધ હોય ત્યારે તમને એસી ટુ મળશે ને લેન્થ ટુ મળશે તો લેન્થ વન છે તમારી પાસે લેન્થ ટુ છે રેઝિસ્ટન્સ તમને આપેલું હોય તમને કીધું છે આંતરિક અવરોધ મેળવો તો એનો ફોર્મ્યુલા ડાયરેક યાદ રાખો કે આંતરિક અવરોધ એટલે હું કેપિટલ આર લેન્થ વન હંમેશા મોટી જોઈએ લેન્થ વન ના છેદમાં લેન્થ ટુ માઇનસ વન તો આ ફોર્મ્યુલા પણ તમારે યાદ રાખવાનો છે કે સ્મોલ આર બરાબર શું થાય બસ છોકરાઓ કેપિટલ આર ઇન્ટુ બ્રેકેટ એલ વન માઇનસ એલ ટુ માઇનસ વન આ પ્રમાણેનો એમસીક્યુ સિમ્પલ એલ વન આપ્યો છે એલ ટુ આપ્યો છે આર આપ્યો છે ખાલી તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે બરાબર આને પણ નોટ કરો આ છે કિર્ચોફ કિર્ચોફ સોરી પોટેન્શિયોમીટરની વાત કરી તો મોસ્ટલી ચેપ્ટર નંબર 3 માં આવતા બધા જ મે પ્રોબ્લેમ તમને સોલ્વ મીન્સ જેટલા ફોર્મ્યુલા આવે છે બધા જ ફોર્મ્યુલા મે તમને લઈ લીધા છે તો ચેપ્ટર નંબર 3 આપણે અહીંયા પૂર્ણ કરીએ અને ચેપ્ટર નંબર થ્રી પછી ચેપ્ટર નંબર ફોર શરૂ કરવું છે તો લાગતા વળગતા મિત્રોને આ લેક્ચર શેર કરો અને વધુમાં વધુ લાઇ લાઈક કરો જેનાથી મને પણ મોટિવેશન મળે કે નાના બનાવવા બનાવાશે વિદ્યાર્થીઓ જુએ છે અને જે હું મહેનત કરું છું એ મહેનત લેખે લાગે છે થેન્ક યુ આભાર